બગસરા નગરપાલિકાની 6 વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવનાર હોય, જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકામાં 6 વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવનાર હોય, જેના અન્વયે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મામલતદાર કચેરીએ IS તલાટ સાહેબ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારે હાલ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર દ્વારા કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારની ખૂબ જ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મારું નામ નાગભાઈ દાદર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. આજે બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આવતા આજે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આજે બગસરા નગરપાલિકાની 6 વોર્ડની પેટા ચૂંટણી આવી છે. આજે અમે બધા એક સંગઠન સાથે આજે મામલતદાર ઓફિસમાં ફોર્મ ભરવા આવેલા અમારા બધા જ કાર્યકરો, બધા જ ઉમેદવારો હાજર છે અને અમે પૂર્ણ બહુમતીથી અમારી 6 સીટ આવશે અને બગસરાના વિકાસમાં અમે જે યોગદાન છે એ અટકી છે અને ફરી પાછી પૂર્વવત બનાવી છે. કોંગ્રેસ કાર્યકર્તા છું અને આજે બગસરાની અંદર પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે પેટા ચૂંટણીની અંદર અમે આજે ફોર્મ ભર્યું છે 6 સીટ ઉપર અને બગસરાની અંદર અમે લોકો મત માગવા જવાના છીએ અને બગસરામાં કોંગ્રેસ પરિવાર દ્વારા રોડ, રસ્તા અને પાણી, કોઈ દિવસ પાણીની તંગી નથી આવી, પણ જે ભાજપના રાજમાં જે પાણીની તંગી આવી છે અમે પાણીના નામે વોટ માગશે. અમે રોડ, અમે જે અમારો વિકાસ કર્યો છે એના નામે વોટ માગવાના છીએ અને 6 સીટ ઉપર અમારો વિજય થવાનો છે કોંગ્રેસ પરિવારનો. અસ્તુ જય હિંદ. ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતિશભાઈ ડુડિયા દ્વારા અત્યારે વિકાસના કામો બગસરા શહેરની અંદર જોરશોરથી થઈ રહેલ હોય, આગામી દિવસોમાં શહેરને અનેક સુવિધાઓ મળશે તેવું વધુ જણાવ્યું હતું. આવનાર સમયમાં રિવરફ્રન્ટ તેમજ ગ્રીન બગસરા બનાવવા માટેનો મોટો પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીએ સુપ્રત કરવામાં આવેલ છે અને આવનારા સમયમાં બગસરા શહેરની અંદર વિકાસના ઘણા કામો કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું. પેટા ચૂંટણીના 6 ઉમેદવારના ફોર્મો ભારતીય જનતા પાર્ટી તરફથી આજ રોજ ભરી દીધા છે. 6 ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી. ગત ચૂંટણીમાં 6 જે અત્યારે પેટા ચૂંટણી એમાં 3 ભાજપના ઉમેદવાર સદસ્યો હતા અને 3 કોંગ્રેસના સદસ્યો ચૂંટાયેલા. આપ જાણો છો તે મુજબ અહીંની જે પરિસ્થિતિ થઈ અને જે રીતે પક્ષાંતર ધારા હેઠળ સદસ્યો ગેરલાયક થઈ રહ્યા છે એટલે આ ચૂંટણી આવી છે. ત્યારે અમને વિશ્વાસ છે કે બગસરાની જનતા એમને 6 સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાવશે. બગસરા નગરપાલિકાની વાત કરું તો બગસરા નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સંભાળ્યું છે ત્યારથી બગસરાના વિકાસમાં રોડ, રસ્તા સહિતના અનેક વિકાસના કાર્યો જે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાએ કર્યા છે. ત્યારે આવનારા દિવસોમાં બગસરામાં 4 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, બગસરાને પ્રથમવાર હાઈફાઈ સિટી બનાવવાનો પ્રોજેક્ટ પણ એ મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો છે. બગસરાને ગ્રીન સિટી બનાવવાનો પ્રોજેક્ટ પણ એ બગસરા નગરપાલિકાએ એ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યો છે. કે બગસરાને સોલાર પાવર પ્રોજેક્ટથી મટીને બગસરાના જે પાણીના પ્રશ્નો ત્યાં છે, પાણીના ટાંકા કે ત્યાં સોલારથી લાઇટ મળે, આવા અનેક વિકાસના કામો બગસરા નગરપાલિકાને મળવાના છે. ત્યારે હમણાં 5 કરોડ અને 10 લાખ રૂપિયાની રકમ 2 દિવસ પહેલાં અમને મુખ્યમંત્રીશ્રીએ પાણી માટે આપી છે. ત્યારે મને વિશ્વાસ છે કે બગસરાની જનતા આ વિકાસના કામને મોહર મારશે. ભારતીય જનતા પાર્ટીના 6 ઉમેદવાર 6 કમર જીતી આવશે એ અમને વિશ્વાસ છે. વંદે માતરમ, ભારત માતા. શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ છગનભાઈ મેર આજે બગસરામાં ઘણા સમયથી ખાલી પડેલી સીટો એમાં આજે પેટા ચૂંટણીના 7 મતદાન છે અને પેટા ચૂંટણી આવી છે અને બગસરામાં કોંગ્રેસની સરકાર જ્યારે બેઠી હતી ત્યારે લોકોને ઘણી રાહતો હતી. આજે આ મોંઘવારીમાં જે કમરતોડ ભાવ વધારા, આજે વેરાનો ભાવ વેરો વધારો, પાણીના ભાવ વધારા, આવા ઘણા સમસ્યાઓ આવી આ સરકાર આવી છે ત્યાર પછી ઘણી તકલીફો છે. એટલે એમ્બ્યુલન્સ જેવું ગરીબને જે એમ્બ્યુલન્સ ગરીબોને ઉપયોગમાં આવે એવી
ભાડા કરી દીધા છે અને ગરીબોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બાંધવા કરતા નગરપાલિકાને બાંધવા કરતા પ્રાઇવેટ મોંઘી સસ્તી પડે છે. આવો આરતીમાં આજે અમે કોંગ્રેસ તરફથી છ ઉમેદવારો 5 વોર્ડમાં લડી રહ્યા છે, ત્યારે અમે જંગી બહુમતીથી વિજય થશું એ અમને 100% વિશ્વાસ છે.